जो स्टूडेंट्स अपने हकार नकार प्रश्न हकार नकार वाक्य रचना जोई हवे अपने प्रेजेंट परफेक्ट में प्रश्नार्थ वाक्य रचना जोईशुं। हवे एमां एक्टिव वॉइस में पहला शुं आवशे हेवेज आवशे प्लस करता प्लस क्रियापद नुं कयुं रूप आवशे भूतकृतनुं रूप प्लस कर्म प्लस अन्य शब्द लास्टमां क्वेश्चन मार्क। हवे पेसिव करता पहला हेवेज कम्पलसरी आवशे आपणने ख्याल ज छे कोई पण प्रश्नार्थ वाक्य रचना होय तो पहला टू बीनुं रूप आवुं ज जोईए प्लस कर्म प्लस बीन अहींया कयो नवो शब्द उमेरवामां आवे छे बीन प्लस क्रियापदनो भूतकૃતનું રૂપ પ્લસ બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દો એટલે આમાં પહેલાથી ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ આપેલું હશે એટલે આપણને વધારે તકલીફ પડશે નહીં। ચલો એક્ઝામ્પલ જોઈએ। હેવ વી ઈટન રાઈસ ટુડે હેવ વી ઈટન રાઈસ ટુડે હેવથી સ્ટાર્ટ થયું એટલે આપણને ખ્યાલ આવી જશે કે આ કયો ટેન્સ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ। તો આપણે કર્મ શોધવાનું કર્મ શું મળશે આપણને આમાં રાઈઝ જોડે હેવ કે હેઝ જે પણ યુઝ કરવું કરી શકાય પણ મોસ્ટ ઓફ સિંગ્યુલર પ્રમાણે યુઝ થશે એટલે એની જોડે હેઝ આવશે। ચલો આન્સર જોઈએ તો હેઝ રાઈઝ બીન ઇટન ટુડે બાય અસ ટુડે લાસ્ટમાં લખો તો વધારે સારું રહેશે ટાઈમિંગ વર્ડ હંમેશા પાછળ લો તો વધારે સારું રહેશે। નેક્સ્ટ હેઝ સમબડી નોકડ ધ ડોર હેઝ સમબડી નોકડ ધ ડોર તો કર્મ શું મળશે ધ ડોર કરતા શું છે સમબડી અને ક્રિયાપદ નોકડ એટલે મીન્સ ખખડાવું કે ખટખટાવું। આન્સર Has the door been knocked by somebody? Has the door been knocked by somebody? Okay? Main vastu karma shodhvani che karma properly tamne jo mali jase to tamne vakya ma jaldi koi problem aavshe nahi. Next sentence. Have you seen a lion? શું તમે ક્યારે સિંહને જોયો છે કોને તો સિંહની વાત કરવામાં આવી છે એટલે કર્મ આપણને શું મળશે અ લાયન તો આન્સર શું બનશે ચલો જોઈએ। લાયન એક વચન છે એટલે એની સાથે શું આવશે હેઝ અ લાયન બીન સીન બાય યુ કર્મ આપણને લાયન મળ્યો એટલે એ મુજબ હેઝ બીન સીન બાય યુ પ્રશ્નાચિહ્ન મૂકવાનું રહી ના જાય આ ખાસ ધ્યાન રાખો। નેક્સ્ટ હેઝ હી ફિનિશ્ડ હિઝ વર્ક શું તેને તેનું કાર્ય પૂર્ણ કર્યું શું પૂર્ણ કરવાની વાત છે તેનું કાર્ય ધ્યાન રાખજો ફરીથી રિપીટ કરું છું ઓનલી વર્કને તમે કર્મ ન બનાવતા કેમ કે સંબંધક વિભક્તિ સાથે કોઈને કોઈ શબ્દ આવેલ હશે એ કમ્પલસરી એની સાથે જ રહેશે સંબંધક વિભક્તિ સાથેનો જે શબ્દ આવ્યો છે એ એની સાથે જ રહેશે અને આખું કર્મ બનશે એટલે ક્યારે ભૂલ નહીં કરવાની આવી। ચલો આન્સર જોઈએ શું મળ્યું કર્મ આપણને હિઝ વર્ક તો હેઝ હિઝ વર્ક બીન ફિનિશ્ડ બાય હિમ ક્વેશ્ચન માર્ક ધ્યાન એ રાખવાનું કાના અંદર એડ શું થશે બીન કર્મ આખું લઈ લીધું શું લીધું હિઝ વર્ક બીન ફિનિશ્ડ બાય હિમ જો પ્રશ્નાર્થ વાક્ય રચના મોસ્ટ ઓફ દરેક ક્લિયર થઈ ગયું હશે તો હવે આપણે WH તરફ જઈશું WH હાઉની વાક્ય રચના WH હાઉની સ્ટ્રક્ચર એ પ્રશ્નાર્થ જેવું જ હોય છે તો આપણે પહેલા ચાર ટેન્સમાં જોઈ ગયા
जस्ट चेन्ज એટલો હોય છે કે એમાં WH કોઈ પણ શબ્દ આગળની બાજુ આપેલો હોય છે એટલે જેટલી વસ્તુ તમે ઈઝી કરશો એટલું તમારા માટે સારું થશે એટલે જે થોડા નાના નાના ચેન્જીસ છે એને સમજો એટલે તમારે કોઈ જગ્યા ભૂલ પડવાના ચાન્સ રહેશે નહીં ને હવે એની પેસિવ વોઇસ શું થશે એમને એમ WH શબ્દ આવશે पहले एक्टिव जो लिए WH प्लस हैवेस प्लस करता प्लस क्रियापद नो बुद्ध के दोनों रूप कर्म प्लस अन्य शब्द पैसिव करता एन ए डब्ल्यू एच शब्द जी बी एस ए आवी जैसे नीचे प्लस हैवेस परंतु अहीं हैवेस कोना मुजब आवशे कर्म मुजब कोना मुजब आवशे कर्म मुजब प्लस बीन प्लस बीन प्लस क्रियापद नो कई रूप आवशे बुद्ध के दोनों रूप प्लस बाय प्लस करता प्लस अन्य शब्दों जो तमें चेक करशो तमने देखा छे के प्रश्नार्थ वाक्य रचना जीवित वाक्य रचना छे कोई चेंजिस छे नहीं जस्ट WH शब्द अंदर उमेरवामां आव्यो छे एक्जाम्पल जोईए वाय हेज सी टेकन साइंस स्ट्रीम स्ट्रीम मीन्स प्रवाह शा माटे तेणे विज्ञान प्रवाह पसंद કર્યો કે લીધો શું કર્મ શું મળશે આપણને સાયન સ્ટ્રીમ તો પેસિવ શું થશે વાય હેઝ સાયન સ્ટ્રીમ બીન ટેકન બાય હર વાય હેઝ સાયન સ્ટ્રીમ બીન ટેકન બાય હર નેક્સ્ટ વોટ હેવ વી bought from the market what have we bought from the market આપણે માર્કેટમાંથી શું ખરીદી લાવ્યા હતા what વાળા વાક્યમાં કર્મ આપેલ હશે નહીં એટલે એ મુજબ તમારે જવાબ લખવાનો રહેશે ધ્યાન રાખજો ઘણી વખત વિદ્યાર્થીઓ ફ્રોમ ધ માર્કેટને કર્મ બનાવી દેતા હોય છે ચલો જોઈએ આન્સર શું બનશે what નું what એમાં ચેન્જીસ થશે નહીં કર્મ આવેલ નથી તેથી એની અંદર ટુ બીનું રૂપ એક વચન મુજબ એટલે અહીંયા શું આવશે હેઝ વોટ હેઝ બીન બોટ બાય અસ ફ્રોમ ધ માર્કેટ વોટ હેઝ બીન બોટ બાય અસ ફ્રોમ ધ માર્કેટ ઓકે નેક્સ્ટ વાય હેવ દે લેફ્ટ ધ એપાર્ટમેન્ટ Why have they left the apartment? Left એટલે છોડવું Leave નું ભૂતકાળનું રૂપ આપેલું છે left. શા માટે એ લોકો આપ એપાર્ટમેન્ટ છોડ્યો એટલે મીન્સ કર્મ શું મળ્યું શું છોડવાની વાત The apartment. ચલો આન્સર જોઈએ Why has the apartment been left by them why has the apartment been left by them કર્મ આગળ આવ્યું અંદર શું ઉમેરવામાં આવ્યું બીન ક્રિયાપદનું ભૂતકાળનું પહેલાથી આપેલું હતું ઓકે તેન લાસ્ટ વાક્ય રચના આપણે જોઈશું હવે હુની વાક્ય રચનામાં આપણને શું જોવા નહીં મળે કરતા શું જોવા નહીં મળે કરતા તો હુ પ્લસ હેવેઝ હુ પ્લસ હેવેઝ પ્લસ ક્રિયાપદનું કયું રૂપ આવશે ભૂતકાળનું રૂપ કર્મ પ્લસ અન્ય શબ્દો હુમાં કરતા આવેલ હશે નહીં તો પેસિવ શું થશે એનું બાય હું કોઈ પણ હુંનું સ્ટ્રક્ચર હોય મીન્સ હુંનું વાક્ય આપેલું હોય તેમાં તરત બાય હુમ કરવાનું બાય હુમ પ્લસ હેવેઝ બાય હુમ પ્લસ હેવેઝ પ્લસ કર્મ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનો ભૂતકાળનો રૂપ પ્લસ અન્ય શબ્દો બાય આગળ આવી ગયું છે એટલે પાછળ ફરીથી લગાવવાની જરૂર નથી ચલો એક્ઝામ્પલ જોઈએ પહેલું હુ હેઝ રિટન ધીસ એસે Who has written this essay? આ નિબંધ કોને લખ્યો આ નિબંધ કોને લખ્યો
શું લખવાની વાત છે? ધીસ એસે. તો ચલો પેસિવ કરીએ એનું. હુ એટલે એનું શું થઈ ગયું? બાય હુમ. ધીસ એસે એક વચન છે એટલે શું આવશે? હેઝ. બાય હુમ હેઝ ધીસ એસે બીન રિટન? બાય હુમ હેઝ ધીસ એસે બીન રિટન. ચલો નેક્સ્ટ. હુ હેઝ ટોટ યુ? હુ હેઝ ટોટ યુ? તમને કોણ ભણાવે છે? તમને કોને ભણાવ્યું? તો કર્મ શું મળશે? યુ. કરતા આપેલ નથી, કેમ કે પ્રશ્ન જ આપણે પૂછ્યું કોણે, એટલે કરતા આવેલ હશે નહીં. તો ચલો એનું પેસિવ કરીએ. બાય હુમ હેવ યુ? હેવ કેમ થયું? યુ હતું એ કારણે. બાય હુમ હેવ યુ બીન ટોટ? બાય હુમ હેવ યુ બીન ટોટ? લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક રહેશે, ખાસ આ ધ્યાન રાખવું. તો સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમને દરેકને જેટલા પણ ટેન્સ કરાયા, પાંચ ટેન્સ એ પરફેક્ટ થઈ ગયા હશે. હજી જોવા જઈએ તો હજી ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ કે ચલો પાંચ પરફેક્ટ ટેન્સ જો લેવા હોય તો લઈ શકાય, બટ જે મોસ્ટ ઓફ તમારા એક્ઝામમાં રિલેટેડ જોવા જઈએ તો આ પાંચ ટેન્સ ઉપરથી મોસ્ટ ઓફ પેરેગ્રાફ પૂછાતા હોય છે. ત્રણ સિમ્પલ અને બે, એક બે કન્ટિન્યુઅસ અને એક પ્રેઝન્ટ પરફેક્ટ. આટલા ટેન્સ પરફેક્ટ હશે તો તમને એક્ઝામમાં પેરેગ્રાફમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો કે આપણે અત્યાર સુધી સિંગલ વાક્યો કર્યા, એકચ્યુઅલીમાં એક્ઝામમાં આપણને પેરેગ્રાફ આવશે. હવે પેરેગ્રાફમાં કોઈ પણ ટેન્સનો સેન્ટેન્સ આવી શકે છે, એવું જરૂરી નથી કે ચલો એક જ ટેન્સનો પેરેગ્રાફ હોય. એક જ ટેન્સનો પેરેગ્રાફ પણ હોઈ શકે છે અને એક પેરેગ્રાફમાં ચાર વાક્યો આપ્યા છે, ચારે ચાર વાક્યો અલગ અલગ ટેન્સના પણ હોઈ શકે છે. એ તમારે દરેક સેન્ટેન્સ આ રીતે એક એક સેન્ટેન્સ જ જોવાનું. એક સેન્ટેન્સ બીજા સેન્ટેન્સથી કંઈ લેવા દેવા હશે નહીં, મીન્સ એના કોઈ રિલેટેડ હશે નહીં. પહેલું પાસ્ટ ટેન્સનું હોય તો બીજું પ્રેઝન્ટ ટેન્સનું પણ હોઈ શકે છે. એ પાસ્ટ ટેન્સનું વાક્ય આપ્યું છે એને પાસ્ટ ટેન્સ મુજબ ચેન્જ કરો, અને પ્રેઝન્ટ ટેન્સનું આપ્યું છે એને પ્રેઝન્ટ ટેન્સ મુજબ ચેન્જ કરવાનું. એટલે આપણે દરેક પેરેગ્રાફ ભલે રહ્યો એક પેરેગ્રાફમાં ચાર વાક્યો આપ્યા હોય યા દસ હોય, આપણે તો એક જ સિસ્ટમ મુજબ ચાલવાનું છે. દરેક વાક્ય એની મુજબ ચેન્જ કરો, બીજું વાક્ય બીજા મુજબ, ત્રીજું વાક્ય ત્રીજા મુજબ, એટલે એક બે એકબીજાથી કોઈ રિલેટેડ હોતું નથી. એટલે દરેક સ્ટુડન્ટ્સને એક વસ્તુ ખાસ કહેવાની કે હું પેરેગ્રાફ સોલ્વ કરાવું છું હવે, તો એના પહેલાં તમે થાય તો વિડીયો પોઝ કરીને તમે બધા રૂલ્સ બધી વાક્યાતના એક વખત જોઈ લો, તો પછી પેરેગ્રાફ સોલ્વ થશે તો તમને વધારે ઇઝી રહેશે. તમને ખ્યાલ આવશે હા આ ટેન્સ મુજબ આ ચેન્જીસ કરવામાં આવ્યા છે. અને આ એક્ઝામમાં આપણને પેરેગ્રાફ આવશે એટલે પેરેગ્રાફની પણ એક વાર તમે પ્રેક્ટિસ કરી હોય તો તમને વાંધો આવશે નહીં. ચલો પેરેગ્રાફ તરફ જઈએ. આપણે જો આ રીતે એક પેરેગ્રાફ આપેલો હશે, આ ધ્યાન રાખજો, પેરેગ્રાફ બોર્ડમાં પણ પૂછાઈ ગયેલો છે. એક્ઝામમાં બે માર્ક્સનો ટોપિક હોય છે, એની અંદર એક પેરેગ્રાફમાં ત્રણથી ચાર વાક્યો આપેલા હોઈ શકે છે. ચાર વાક્યો હોય યા દસ વાક્યો હોય, ખાસ ધ્યાન રાખજો, આપણે ડરવાનું નથી. આપણે એક જ કામ કરવાનું, પહેલું વાક્ય એ લો, એમાં કર્મ શું છે, ક્રિયાપદ શું છે, કયો ટેન્સ છે એ સમજો, એ મુજબ ચેન્જ કરો, પછી બીજા વાક્ય ઉપર જાઓ. એટલે પહેલું વાક્ય આવડે ના આવડે એનાથી બીજા વાક્યને કંઈ લેવા દેવા હોતું નથી. તમને સિમ્પલ રીતે હું સમજાવું છું, દરેક સેન્ટેન્સ વાઇઝ પ્રોપરલી સમજો. જો પહેલું પેરેગ્રાફ આપણે પહેલો પેરેગ્રાફ સોલ્વ કરીએ. હવે દેખો પહેલું વાક્ય હતું, વી ગેટ વુડ ટ્રીઝ, વી ગેટ વુડ ટ્રીઝ ફ્રોમ ટ્રીઝ, મીન્સ આપણે લાકડું, વુડ એટલે લાકડું, આપણે લાકડું ઝાડમાંથી મેળવીએ છીએ. વી ગેટ વુડ ફ્રોમ ટ્રીઝ. તો આપણને કર્મ શું મળ્યું, શું મેળવીએ છીએ? વુડ. તો વુડ આગળ આવી જશે કર્મ.
गेट आप्यु छे, गेट એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે કયો ટેન્સ થયો ટેન્સ સમજવો પડશે। અત્યાર સુધી આપણે શું કરતા હતા, દરેક ટેન્સ ભણતા ત્યારે આપણને ખ્યાલ જ હતો કયા ચેન્જીસ થતા હતા, જ્યારે અહીંયા શું છે દરેક ટેન્સ મિક્સ હશે। ટેન્સ ઓળખવા માટે તમારે ક્રિયાપદને સમજવું પડશે, કયો ટેન્સનું ક્રિયાપદ આપેલું છે। એક વચન છે એટલે વુડ ઇઝ, ગેટનો ભૂતકાળ શું થશે ગોટ, ફ્રોમ ટ્રીઝ થાય ત્યાં સુધી અન્ય શબ્દો બાયના પહેલાં મૂકી દેવા, ફ્રોમ ટ્રીઝ બાય અસ, વુડ ઇઝ ગોટ ફ્રોમ ટ્રીઝ બાય અસ, વીનું શું થઈ ગયું અસ થઈ ગયું। હવે સેકન્ડ સેન્ટેન્સ શું છે, ટ્રીઝ ગીવ સેડ ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ, ટ્રીઝ ગીવ, ટ્રીઝ શું મળશે કરતા, ગીવ એટલે ક્રિયાપદ, સેડ ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ, સેડ એટલે છાંયલો આપવો, વૃક્ષો પક્ષીઓને પ્રાણીઓને છાંયલો આપે છે, શું આપે છે છાંયલો, શેડ, કર્મ આપણને શું મળ્યું શેડ, તો જુઓ એનું પેસિવ શું થશે, સેડ ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ। હવે ધ્યાન રાખજો અહીંયા સેન્ટેન્સ પરફેક્ટલી કઈ રીતે બને છે એ જોવાનું, કર્મ એક જ છે સેડ, પણ આખું વાક્ય જોડે લખશો તો યોગ્ય તમને લાગશે। સેડ ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ આર ગીવન બાય ટ્રીઝ, સેડ ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ આર ગીવન બાય ટ્રીઝ। નેક્સ્ટ, વી શુડ ગ્રો મોર ટ્રીઝ, વી શુડ ગ્રો મોર ટ્રીઝ, આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ, આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ, તો વી શું મળશે કરતા, શુડ શું મળ્યું આપણને મોડલ વર્ક, ગ્રો એટલે ઉગાડવું, અને શું ઉગાડવાની વાત છે મોર ટ્રીઝ એટલે વધારે વૃક્ષો, એટલે આપણને કર્મ શું મળ્યું મોર ટ્રીઝ, તો પેસિવ શું થશે એનું, મોર ટ્રીઝ શુડ બી, મોર ટ્રીઝ શુડ બી ગ્રોન બાય અસ, કર્મ મોર ટ્રીઝ આવી ગયું, મોડલ વર્બ જે હોય એ એમને એમ રહેશે એટલે શુડનું શુડ, મોડલ વર્બ વાળા પેરેગ્રાફ હોય તો એની અંદર શું ઉમેરવામાં આવે છે આપણને ખ્યાલ છે બી, શું આવશે બી, અને ભૂતકાળનું રૂપ શું થશે ગ્રોન, શું થશે ગ્રોન બાય અસ। ખાસ ધ્યાન રાખવાનું મોડલ વર્બમાં ચેન્જ થશે નહીં, જસ્ટ સેલમાં ચેન્જ થાય છે એનો તમને નિયમ લખાયો તો સમજાવ્યો હતો। નેક્સ્ટ શું છે સેન્ટેન્સ, વી મસ્ટ નોટ કટ ટ્રીઝ, વી મસ્ટ નોટ કટ ટ્રીઝ, મસ્ટ એ પણ શું છે મોડલ વર્બ, આપણે વૃક્ષો કાપવા જોઈએ નહીં, મસ્ટ એટલે ફરજિયાતપણું દર્શાવશે, શું ન કાપવું જોઈએ ટ્રીઝ, તો કર્મ આપણને શું મળશે ટ્રીઝ, તો એનો આન્સર શું બનશે ચલો જોઈએ, ધ ટ્રીઝ મસ્ટ નોટ બી, ધ ટ્રીઝ મસ્ટ નોટ બી કટ બાય અસ, ધ ટ્રીઝ જે મોડેલ હતો એમને એમ આવી જશે, ધ ટ્રીઝ મસ્ટ નોટ બી કટ બાય અસ, એમાં ચેન્જીસ કરવાના નથી, નવો શબ્દ અંદર ઉમેરવામાં આવ્યો છે, શું કયો શબ્દ બી। આઈ હોપ પહેલો પેરેગ્રાફ તમને ક્લિયર થયો હશે, પરંતુ ધ્યાન રાખજો એક્ઝામમાં પેરેગ્રાફ પૂછાશે ત્યારે પેરેગ્રાફનો આન્સર આ રીતે લખવાનો નથી, પેરેગ્રાફનો આન્સર પેરેગ્રાફમાં જ લખવાનો છે, એ જુઓ કઈ રીતે આ રીતે જ લખેલો હોવો જોઈએ, પેરેગ્રાફનો આન્સર પેરેગ્રાફમાંથી પેરેગ્રાફની રીતે જ લખેલો હોવો જોઈએ। હવે અહીંયા મેં તમને એ વસ્તુ અમુક બતાવી છે એ ખાસ ધ્યાન રાખજો, પહેલા આન્સર વુડ ફ્રોમ ટ્રીઝ ઇઝ ગોટ ફ્રોમ ટ્રીઝ બાય અસ, ફ્રોમ ટ્રીઝ બે વખત લખાઈ ગયું છે એટલે પણ ધ્યાન રાખજો, વુડ ફ્રોમ ટ્રીઝ એ જગ્યાએ પણ લખી શકાય, લખવું હોય તો ઘણી વખત વિદ્યાર્થી એ રીતે પણ લખતો વુડ ફ્રોમ ટ્રીઝ, અને બાયના પહેલાં લખશો તો પણ રાઇટ છે, બાયના પહેલાં લખશો તો પણ રાઇટ છે, બાયના પહેલાં લખશો તો વધારે યોગ્ય રહેશે, સેડ ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ આર ગીવન બાય ટ્રીઝ, મોર ટ્રીઝ શુડ બી ગ્રોન બાય અસ, એન્ડ ટ્રીઝ મસ્ટ નોટ બી કટ બાય અસ। એટલે અહીંયા તમને ક્લિયર થઈ ગયું કે એક્ઝામમાં તમને જે પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફ આન્સર પેરેગ્રાફમાં જ લખવાનો રહેશે,
ओके, नेक्स्ट पैराग्राफ जोइए। व्हाट कैन आई डू फॉर, व्हाट कैन आई डू फॉर यू? यू कैन हेल्प मी इन एनी वे। आई नीड योर हेल्प, विल यू हेल्प मी? વાર રીતનો પેરેગ્રાફ આની અંદર મેં અલગ અલગ ટેન્સના બધા સેન્ટેન્સ લીધેલા છે એટલે તમને વધારે ક્લિયર થાય, અને પ્રશ્નાર્થ વાક્યો પણ અંદર આવી ગયા છે એટલે તમને કેવી રીતે પ્રશ્નાર્થ વાક્યોમાં ચેન્જીસ કરવા એ પણ આવશે। તો જુઓ પહેલાંનો આન્સર, વોટ કેન બી, વોટ વોટ આપેલું હશે તો એમને એમ રહેશે, એમાં ચેન્જીસ થશે નહીં। તો મોડેલ વર્બ જે હોય એમને મૂકી દો, તો કેનનું કેન। वोट वाला वाक्य में तमने शू नहीं मले, वोट वाला वाक्य में तमने कर्म मलसे नहीं, एटले डायरेक्ट तमे शू मूकशो, बी। वोट केन बी डन फॉर यू बाय मी, वोट केन बी डन फॉर यू बाय मी। ओके, पहलू सेंटेन्स क्लियर। सेकंड जो, यू केन हेल्प मी इन एनी वे, यू केन हेल्प मी इन एनी वे। तो मी एक कर्म मलसे, तो मीनू शू थशे, आई, मीनू शू थशे, आई। आई केन बी हेल्प्ड, आई केन बी हेल्प्ड इन एनी वे बाय यू, आई केन बी हेल्प्ड इन एनी वे बाय यू। आई नीड योर हेल्प, आई नीड योर हेल्प। तो कर्म शू मलसे, योर हेल्प આખું રહેશે, ધ્યાન રાખજો। એકલું હેલ્પ કે યોર રહેશે નહીં, તો આનું પેસિવ શું થશે? યોર હેલ્પ, યોર આવ્યું છે પરંતુ કર્મ એક વચન છે, તો યોર હેલ્પ ઇઝ નીડેડ બાય મી, યોર હેલ્પ ઇઝ નીડેડ બાય મી। નેક્સ્ટ, વિલ યુ હેલ્પ મી, વિલ યુ હેલ્પ મી। તો આ મોડેલ વર્બમાં પ્રશ્નાર્થ વાક્ય રચના છે, તો એમાં શું થશે? વિલ આઈ બી, વિલ નું વિલ, મી કર્મ મળ્યું એટલે એનું શું થઈ ગયું? આઈ, બી હેલ્પ્ડ બાય યુ। અહીંયા સેલ કરશો તો પણ ચાલશે, કે તમને ખ્યાલ જ છે આઈ જોડે સેલ યુઝ થાય છે, એટલે સેલ લખશો કે વિલ લખશો તો બંનેમાં અહીંયા ચાલશે, કેમ કે વિલનો યુઝ પણ હવે થાય છે આઈ જોડે। Will I be helped by you? ખાસ ધ્યાન રાખવાનું, પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન લાસ્ટમાં હોવું જોઈએ, અધરવાઇઝ માર્ક્સ કટ થઈ જશે। એટલે ખાસ ફોકસ તમારે કરવું કે કોઈ વસ્તુ અંદર લખવાની રહી ના જાય। હવે આ પેરેગ્રાફને આપણે આખો આન્સર પેરેગ્રાફમાં લખવો હોય તો શું થશે? વોટ કેન બી ડન ફોર યુ બાય મી, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક રહેશે। I can be helped in any way by you. Your help is needed by me. Your help is needed by me. And last, will I be helped by you? Will I be helped by you? બરાબર, હવે જે આપણે ત્રીજો પેરેગ્રાફ એક જોઈ લઈએ એટલે તમારે વધારે ક્લિયર થઈ જાય। આની અંદર થોડાક અન્ય શબ્દો વધારે મૂકીને પેરેગ્રાફ મેં આપેલો છે, એટલે એ રીતે પણ તમને ક્લિયર થઈ જાય કઈ જગ્યાએ અન્ય શબ્દો મૂકવા, કઈ રીતે કર્મ સમજવું, એટલે એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની કે ઘણી વખત આ રીતે પેરેગ્રાફ આપ્યો જેમાં અન્ય શબ્દો વધારે હશે, એટલે સ્ટુડન્ટ્સ વધારે કન્ફ્યુઝ થતા હોય છે કર્મ શું છે। કર્મ શોધવા માટે તમને કીધેલું છે શું, કોણ, કોણેથી પ્રશ્ન પૂછવો, તો કર્મ તમારે ક્લિયર થઈ જશે। હવે આમાં પહેલું શું હતું? ધ પોસ્ટમેન કલેક્ટ્સ ધ પોસ્ટ ફ્રોમ ધ પોસ્ટ ઓફિસ, પોસ્ટમેન કલેક્ટ એટલે એકઠું કરવું, પોસ્ટ એટલે જે ટપાલો હોય, ક્યાંથી? ફ્રોમ ધ પોસ્ટ ઓફિસ, પોસ્ટમેન એ પોસ્ટ ઓફિસમાંથી ટપાલો એકઠી કરે છે। ક્રિયાપદનું કયું રૂપ છે? કલેક્ટ્સ, એટલે ક્રિયાપદને એસ કે એસ લાગેલું છે, એસ લાગેલું છે, એટલે કયો ટેન્સ થઈ ગયો? પ્રેઝન્ટ ટેન્સ। કર્મ શું મળ્યું? ધ પોસ્ટ,
તો ધ પોસ્ટ ઇઝ, ધ પોસ્ટ ઇઝ. કલેક્ટનું શું થશે? કલેક્ટેડ. કલેક્ટનું શું થશે? કલેક્ટેડ ફ્રોમ ધ પોસ્ટ ઓફિસ બાય ધ પોસ્ટમેન. ધ પોસ્ટ ઇઝ કલેક્ટેડ ફ્રોમ ધ પોસ્ટ ઓફિસ બાય ધ પોસ્ટમેન. નેક્સ્ટ, હી પુટ્સ ધ લેટર્સ ઇન ટુ ધ બેગ. હી પુટ, પુટ એટલે મૂકવું. શું મૂકે છે? ધ લેટર્સ. શું મૂકે છે? ધ લેટર્સ. એટલે કર્મ શું મળશે? ધ લેટર્સ. ઇન ટુ બેગ, ઇન ટુ એની અંદર, શેમાં? બેગની અંદર. તો કર્મ મળ્યું ધ લેટર્સ. પુટ્સ, એસ લગાવેલો છે ક્રિયાપદને, એનો મતલબ થયો પ્રેઝન્ટ ટેન્સ. ધ લેટર્સ આર, ધ લેટર્સ આર પુટ ઇન ટુ હિસ બેગ. ધ લેટર્સ આર પુટ ઇન ટુ હિસ બેગ બાય હિમ. નેક્સ્ટ, હી હેંગ્સ ધ બેગ ઓન હિઝ શોલ્ડર. હેંગ એટલે લટકાવ, હેંગ એટલે લટકાવ. આપણે પોસ્ટમેન ઘણા જોતા હોઈએ છીએ, અત્યારે બહુ ઓછું જોવા મળે છે, પરંતુ આપણે જ્યારે પણ જોઈએ છીએ ત્યારે દેખતા હોઈએ છીએ. પહેલાંના જમાનામાં મોસ્ટ ઓફ પોસ્ટમેન જતા હતા તે એમના જોડે એક બેગ હોય, બેગ એમને ખભા ઉપર લટકાયેલી રાખતા હતા. એટલે હેંગ એટલે લટકાવ. ધ બેગ, શું લટકાયેલું? ધ બેગ ઓન હિઝ શોલ્ડર એટલે મીન્સ એના ખભા ઉપર. એ અન્ય શબ્દો છે, આ ખાસ ધ્યાન રાખજો. તો કર્મ આપણને શું મળ્યું? ધ બેગ. તો એનો આન્સર શું થશે? ચલો જોઈએ. ધ બેગ ઇઝ, ધ બેગ ઇઝ હેંગડ ઓન હિઝ શોલ્ડર. ધ બેગ ઇઝ હેંગડ ઓન હિઝ શોલ્ડર બાય હિમ. ધ બેગ ઇઝ હેંગડ ઓન હિઝ શોલ્ડર બાય હિમ. એન્ડ લાસ્ટ, હી ડઝ હી ડ્યુટી વેલ. હી એટલે કરતા. અહીંયા ડઝ એટલે ડુ ડઝ વાળું ડઝ નથી, અહીંયા ક્રિયા કરવી એ રીતે છે, ક્રિયાપદની રીતે આપેલું છે. હિઝ ડ્યુટી એટલે એની ફરજ, વેલ એટલે સારી રીતે. તે તેની ફરજ સારી રીતે નિભાવે છે. શું નિભાવે છે? તેની ફરજ. તો કર્મ શું મળશે? હિઝ ડ્યુટી. તો એનો પેસિવ જોઈએ આપણે. હિઝ ડ્યુટી ઇઝ, હિઝ ડ્યુટી ઇઝ. ડૂનું શું થશે? ડન. ડૂનું શું થશે? ડન. વેલ બાય હિમ. હિઝ ડ્યુટી ઇઝ ડન વેલ બાય હિમ. આઈ હોપ ચાર સેન્ટેન્સ આના પણ તમને ક્લિયર થઈ ગયા છે. ફોકસ એક જ જગ્યા પહેલાં કરવાનું, પહેલાં ટેન્સ સમજી લો ક્રિયાપદ ઉપરથી કયો ટેન્સ છે, એટલે તમને ખ્યાલ આવી જાય કયો શબ્દ ઉમેરવામાં આવશે. સેકન્ડ કામ કરવાનું પછી કર્મ શોધો. કર્મ ઇઝીલી મળી જાય તો વાંધો નથી, પણ સપોઝ જો કર્મ નથી મળતું તો તમે એના માટે શું કરવાનું? તમારે શું, કોણ કોણેથી પ્રશ્ન પૂછશો એટલે આપણને કર્મ ક્લિયર થઈ જશે. આનો ફૂલ આન્સર જોઈએ. ધ પોસ્ટ, અહીંયા બ્રેકેટમાં મેં શબ્દ લખ્યો છે, જે રીતે પહેલાં પેરેગ્રાફમાં, ફર્સ્ટ પેરેગ્રાફમાં સમજાવ્યું. ઘણી વખત શબ્દો સ્ટુડન્ટ્સ આગળની બાજુ પણ લખી દેતા હોય છે, એ પણ રાઇટ છે, બટ તમે બાયના પહેલાં લખશો તો એક પરફેક્ટ રીડ કરવાથી તમને પણ લાગશે કે ના બરાબર છે. ધ પોસ્ટ ફ્રોમ ધ પોસ્ટ ઓફિસ અહીંયા લખશો તો પણ ચાલશે. ઇઝ કલેક્ટેડ ફ્રોમ ધ પોસ્ટ ઓફિસ બાય ધ પોસ્ટમેન. બે જગ્યાએ લખવાનું નથી. બ્રેકેટમાં એટલે લખ્યું કે સપોઝ તમે આગળ લખ્યું હોય તો પાછળ લખવાનું નથી, અને બાયના પહેલાં લખો તો વધારે યોગ્ય રહેશે, ત્યાં લખો તો આગળ લખવાનું રહેશે નહીં. ધ લેટર્સ આર પુટ બાય ઇન ટુ હિઝ બેગ બાય હિમ. ધ લેટર્સ આર પુટ ઇન ટુ હિઝ બેગ બાય હિમ. ધ બેગ ઓન હિઝ શોલ્ડર ઇઝ હેંગ્ડ બાય હિમ. અહીંયા પણ એ વસ્તુ કરાવી છે. ધ બેગ ઓન હિઝ શોલ્ડર ઇઝ હેંગ્ડ બાય હિમ. હિઝ ડ્યુટી ઇઝ ડન વેલ બાય હિમ. હિઝ ડ્યુટી ઇઝ ડન વેલ બાય હિમ. આઈ હોપ દરેક સ્ટુડન્ટ્સને દરેક પેરેગ્રાફ ક્લિયર થઈ ગયા છે. ખાસ ધ્યાન રાખવાનું, પહેલાં ક્રિયાપદ જુઓ કયો ટેન્સ, પછી કર્મ જુઓ શોધી લો, અને પછી એ વાક્ય મુજબ શબ્દો મૂકીને વાક્ય પૂર્ણ કરો. ક્રિયાપદનું ભૂતકાળનું કમ્પલસરી આવશે, બાય કમ્પલસરી આવશે, આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખવી. ઓકે, તો એક્ટિવ બેસીમાં મોસ્ટ ઓફ દરેકને દરેક વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે.